ક્રિકેટ રમતા યુવાનો આ શાંતિપૂર્ણ દેખાતી જમીન અયોધ્યાના ધન્નીપુર ગામમાં છે પરંતુ આ દેખાતી શાંતિ પાછળ એક વિવાદ અને ચુકાદાની લાંબી કહાણી છે અયોધ્યા જમીન વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટે બે હજાર ઓગણીસમાં આપેલા પોતાના ચુકાદામાં મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીનની ફાળવણી કરવાનો નિર્ણય આપ્યો હતો આ તે જ જમીન છે મસ્જિદના નિર્માણનું કાર્ય કેટલું આગળ વધ્યું છે તે જોવા માટે અમે આ સ્થળની મુલાકાતે પહોંચ્યા તો અમારા સ્વાગત માટે હતો જમીનનો આ ખાલી પ્લોટ અમે આ વિશે સ્થાનિક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ તેઓ જવાબ આપવા ઈચ્છુક નહોતા આ કેસમાં મુસ્લિમ પક્ષ માટે પક્ષકાર રહેલા ઇકબાલ અંસારી हजू सुधी मस्जिद निर्माण कार्य शुरू नहीं थू ते बात थी निराश छे अच्छी बात है वहाँ जो है जमीन मिली है वक्फ बोर्ड ने ले लिया है वो जिम्मेदारी वक्फ बोर्ड की है नहीं बनाना है तो उनको बनावे जो है वो तो उनकी जिम्मेदारी है वो जो है मस्जिद वक्फ थी जब तक हमारे यहाँ अयोध्या में थी तब तक हम लोग देखभाल करते थे अब सुप्रीम कोर्ट ने फैसला किया पूरे देश के मुसलमानों ने उसका सम्मान किया पूरे देश में एक पत्ता भी नहीं हिला કહી ધરણા કહી પ્રદર્શન ખાલિક અહેમદ ખાન અયોધ્યામાં રહે છે તેઓ ઇસ્લામિક બાબતોના મંચ ઓલ ઇન્ડિયા મિલી કાઉન્સિલના કાર્યકારી સભ્ય છે તેઓ આ મામલાને શરૂઆતથી જોતા આવ્યા છે તેઓ સમજાવે છે કે શા માટે મુસ્લિમોને નવી મસ્જિદમાં રસ નહોતો अब बात आती है कि मुसलमान का क्या रोल रहा जजमेंट में एक बात आ गई कि बाबरी मस्जिद के अल्टरनेट साइड मुसलमानों को दी जाए पाँच एकड़ ज़मीन अल्टरनेट साइड की बात यहाँ इस लफ्ज़ ने दो चीज़ों को वाइलेट किया एक तो वफ़ आक जो है उसको वायलेट किया और दूसरा जो हमारे इस्लामी शरीयत है कुरान हदीस उसको वायलेट किया क्योंकि वफ़ आइट भी ये कहता है कि मस्जिद कब्रस्तान गेवाट और जो वक्त प्रॉपर्टीज हैं उसको ना सेल किया जा सकता है ना मार्केट किया जा सकता है ना गिफ्ट किया जा सकता है नहीं उसके यूज़ को बदला जा सकता है न अल्टरनेट साइड दी जा सकती उसके दिया जा सकता है अब क्योंकि वायलेट हो रहा है लाभी वायलेट हो रहा है सैयद सैयदिल वायलेट हो रही है इसलिए मुसलमान उसको न्यू एक्सेप्ट नहीं कर रहे हैं जो कि मस्जिद ना निर्माण में रचायेली संस्था इंडो इस्लामिक फाउंडेशन ना सेक्रेटरी अथर हुसैन नु कहू छे કે પાંચ એકર જમીન બાબરી મસ્જિદ માટેનું વૈકલ્પિક સ્થળ નથી તે સંપૂર્ણપણે નવી મસ્જિદ બનાવવા માટે છે મસ્જિદના નિર્માણમાં તેમને જે અવરોધોનો સામનો કરવો પડે છે તે પણ તેઓ સમજાવે છે ઓલ ધસ હેઝ ટુ ભંડોળ આવે તો આ બધું જ શરૂ થાય સાચું કહું તો આ પ્રોજેક્ટને સફળ બનાવવામાં મદદરૂપ થાય તેવા ભંડોળની અમે રાહ જોઈ રહ્યા છીએ તે હાલ મળી નથી રહ્યું આ માટે હાલમાં જ અમારા મુખ્ય ટ્રસ્ટી ઝફર ફારૂકીએ કેટલાક ખાસ પ્રયત્નો કર્યા છે અને મુંબઈની કેટલીક કોર્પોરેટ્સનો સંપર્ક કર્યો છે એક મોટી કવાયત કરવામાં આવી છે અને તેમાં સમિતિએ મસ્જિદના સ્વરૂપને ફરીથી ઘડવા અને આકાર આપવાનો નિર્ણય લીધો છે તેમાં સુપર સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલ અને કોમ્યુનિટી કિચન હશે આશા છે કે એકવાર અમારી પાસે આ નવી ડિઝાઇન આવી જાય પછી પ્રોજેક્ટ જલ્દી જ શરૂ થઈ જશે મસ્જિદના બાંધકામમાં ભલે વિલંબ થઈ રહ્યો હોય પરંતુ જે મસ્જિદ બનશે એમાં હોસ્પિટલ અને સામુદાયિક રસોડું પણ હશે તે એક નવી આશાની શરૂઆત હશે એમ આ પ્રોજેક્ટ હાથ પર લેનાર ફાઉન્ડેશનના સભ્યો કહે છે